બધાને માટે સુલભ છે. તે મહારાષ્ટ્રનો હોવા છતાં પણ વિશ્વાત્મક છે અને તેનું મૂળ અદ્વૈત જ્ઞાન તત્વજ્ઞાનમાં છે. શ્રીમદ ભાગવત એ અવાજ ના કરશો અહીંયા ત્રીજા આત્મદીવન દર્શન બસો ને હા એક દોન મિનિટ અમે એવડે બોલુંગી. અચ્છા હા, શ્રીમદ ભાગવત અને ભગવદ્ ગીતા એના પૂજ્ય ગ્રંથો ગણાય છે. જ્ઞાનેશ્વરી, તુકારામ મહારાજની ગાથા અને રામદાસ સ્વામીનો દાસબોધ એની પ્રસ્થાનત રહી છે. એ લોકો ગળામાં તુલસી માળા પહેરે છે એટલે એને માળકરી પણ કહે છે, માળા પહેરનારા. આ વારકરી સંપ્રદાયનું અથવા તો વારકરી લોકોનું લક્ષણ પંઢરપુરની નિયમિત વારી કરવી, ગળામાં તુલસીની માળા ધારણ કરવી, સંપ્રદાયના પ્રમાણભૂત ગ્રંથોનું નિત્ય વાંચન અને પઠન કરવું, નામસ્મરણ અને નામ સંકીર્તન કરવું અને સહિષ્ણુતાયુક્ત સદાચારનું આચરણ કરવું એ એમના મુખ્ય લક્ષણો છે. આ બધા જાણે છે કે વિઠ્ઠલ પુંડરીક ભક્ત જે એમનો પરમ ભક્ત હતો એની પ્રાર્થનાથી ત્યાં વિરાજમાન છે અને એ પણ એટલે એમની રાહ જુએ છે વિઠ્ઠલ ક્યારે એ પુંડરીક ક્યારે એની પાસે આવશે. પણ આપણા શંકરાચાર્યજી મહારાજ કહે છે કે શું કહે છે કે પ્રમાણ હા પ્રમાણમ ભવાબ્દે રિધમ મામ કામામ નિતંબક કરાભ્યામ ધૃતો એને તસ્માત. એટલે જાણે કે પોતાના ભક્તોને એવું બતાવવા માટે કે સંસાર સાગર આટલો જ ઊંડો છે એટલે તમે ચિંતા ના કરશો, તમે આરામથી તરી જશો, એવું બતાવવા માટે જાણે કે એને કમર પર હાથ રાખેલા છે. પણ ખરેખર તો એ ભગવાન રાહ જોઈ રહ્યા છે કે પુંડરીક ક્યારે એમની તરફ જુએ. અને પુંડરીકે એક વરદાન પણ માગેલું છે કે તમે બધા જ ભક્તોનું તમારા ભક્તોનું ઉદ્ધાર કરજો વગેરે. અને એ રીતે આ એનું છે. એટલા માટે વિઠ્ઠલ ત્યાં સાક્ષાત વિરાજમાન છે એટલે એને ભૂ વૈકુંઠ સાક્ષાત વૈકુંઠ કહેવામાં આવે છે. એવી એ લોકોની અચલ શ્રદ્ધા છે. આ ભગવાન પહેલાં પંઢરપુરથી વિજયનગરના રાજાને એમના માટે બહુ જ આકર્ષણ હતું એટલે ત્યાં કર્ણાટકમાં ગયા. અને પછી આ આપણા એકનાથ મહારાજના પ્રપિતામહ ભાનુદાસ એ એમને પાછું પંઢરપુર લઈ આવ્યા એટલે એને કાનડા વિઠ્ઠલ કહે છે. એટલે કન્નડ એટલે આજે ત્યાં કન્નડ કર્ણાટકમાંથી પણ ઘણા બધા લોકો આ વારીમાં સહભાગી થતા હોય છે. અને આ એ પંઢરપુરની જે નગરી છે એ ભગવાનના સુદર્શન ચક્ર ઉપર રચાયેલી છે એટલે એનો ક્યારેય નાશ થવાનો નથી. સંસારનો પ્રલય થાય તો પણ એટલે એની જે પ્રતિષ્ઠા છે અક્ષુણ્ણ રહેવાની છે. સર્વ સુખો સાથે મુક્તિનો ભવ્ય માર્ગ પંઢરપુરમાં જ પ્રાપ્ત થાય છે. એ મુક્તિ પંઢરપુરમાં જ પ્રાપ્ત થાય છે એવી એમની શ્રદ્ધા છે. વારી કરનારની ચરણરજ માથા ઉપર મૂકવાથી વૈકુંઠની પ્રાપ્તિનો આનંદ પ્રાપ્ત થાય છે એવું પણ એ લોકો માંગતા હોય છે. તો ભગવાન શંકરાચાર્યના સ્તોત્રપાન મહાયોગ પીઠે તતે ભીમરથ્યામ વરમ પુંડરીકાય દાતું મુનિંદ્રૈહી સમાગત્ય તિષ્ઠંતમ આનંદકંદમ પરબ્રહ્મરૂપમ ભજે પાંડુરંગમ. તો આ પરબ્રહ્મનું જ રૂપ છે. એ લોકો જે ભક્તોએ ભગવાન માટે જે શબ્દો વાપરેલા છે એનાથી તો આપણી આંખોમાં આંસુ આવી જાય. અને ચૈતન્યાચા પૂતળા એ તો ચૈતન્યની મૂર્તિ છે, આનંદનો એ સાગર છે એવા પ્રકારે ઘણું બધું કહેલું છે. તો અને વિધાતુર વસતિ ઋતો નાભિકોશ એમને જે નાભીમાંથી જે કમળ લીધે એ કરેલું છે પ્રગટ એ બ્રહ્માજીના નિવાસ માટે કરેલું છે. એટલે સર્જન પાલન લય બધું જ એ કરનાર છે એવા ભગવાન છે. એ રીતે એમાં નિર્મળ ભક્તિથી પોતાની પાસે આવનાર ભક્તોને વિઠ્ઠલને ખૂબ જ પ્રિય છે. હવે આજે આપણે ઘણું બધું છે પણ આટલું હું વારકરી સંપ્રદાય અને એમની આ જે પરંપરા છે એના વિશે હું એમના માટે એવા કોર્સ પણ ચાલે છે. એ લોકો રિસર્ચ 3-4-5 વર્ષનો કોર્સ કરે છે એમાં આ શાસ્ત્રોનો બધો અભ્યાસ ત્યાં કરાવવામાં આવે છે. અહીંયા એક પહેલાં ફિલ્મ બતાવવામાં આવશે અને એમાં કેવી રીતના એ નીકળે છે અને કેટલી સંખ્યામાં કેટલી શિસ્તબદ્ધ રીતે કોઈ માઇક નહીં, કોઈ આદેશ નહીં, કશું જ નહીં, કોઈ આમંત્રણ નહીં, વિધાઉટ આમંત્રણ આટલા બધા લોકો અને ઉત્તરોત્તર એની સંખ્યા વધતી જતી હોય છે. તો કેવી રીતના એ લોકો જાય છે નાસ્તા ગાતા અને આ બધા અભંગો એટલે આ 3 ગ્રંથો ઉપરાંત આ બધા મહાત્માઓએ હરિપાઠના અભંગ લખેલા છે. જ્ઞાનેશ્વર મહારાજનું છે અને તુકારામ મહારાજનું હરિપાઠ. તો એ બધા અભંગો એમને મૌખિક હોય છે. જ્યાં જ્યાં રોકાણ થાય ત્યાં રોજની નિયમ પ્રમાણે પ્રાર્થના કીર્તન એ બધું તો થતું જ હોય છે.
અને એ રીતે ખેતરોમાં ખુલ્લી જગ્યામાં ગમે ત્યાં ટેન્ટ બાંધીને રહેતા હોય છે. ટ્રકમાં એમનું બધું ખાવા પીવાનું સામાન જતું હોય છે. અને ખાસ તો આ ચોમાસાના દિવસો છે જે એમને માટે ખાસ, બધા ખેડૂતો હોય છે તો પણ બધું ભગવાન ભરોસે છોડીને એ લોકો જતા. આટલા દિવસ થોડું ચાલવા છતાં પંઢરપુરમાં તો એટલી ભીડ હોય છે કે મંદિરમાં તો પ્રવેશ જ ના મળે. પણ 10 દિવસ ઊભા રહેતો હોય અંદર દર્શનનો, એટલે ખાલી ધજાના દર્શન કરીને એ લોકો આનંદ માને છે કે આપણે એ કર્યું. એટલી બધી એમની શ્રદ્ધા અને અદ્ભુત વસ્તુ હોય છે. તો આ ફિલ્મમાં આપણે વારીમાં જનારા સમુદાયને જોઈ શકીશું અને કેટલી સુંદર રીતે, એટલે વિનોબા ભાવેએ પણ કહેલું કે મારો ભૂદાન યાત્રા, ભૂદાન યાત્રાની જે શું હતી કહેવાય ને, જે પ્રવૃત્તિ હતી એ વધારે વખત ન ચાલી કારણ કે એમાં સંગીતનો સાથ નહોતો. આ વારકરી સંપ્રદાયની જે આ છે 3000, એટલે આ જ્ઞાનેશ્વર મહારાજને એમના બધા કેટલા બધા પૂર્વજો પણ આ વસ્તુ કરતા આવેલા છે, એટલે એ ચાલી કારણ કે એની સાથે ભગવાનની ભક્તિ અને સંગીત. સંગીતમાં એ લોકો જે મંજીરા પહેરે છે એની વજન 1-1 કિલો હોય છે, એટલા મોટા મોટા મંજીરા લાંબા એના સાથે પહેરીને નાસ્તા નાસ્તા ગાતા ગાતા જતા હોય છે. તો એ રીતે, અને હવે તો ગવર્મેન્ટ તરફથી ખૂબ બધી વ્યવસ્થા દવાની, દવા દારૂ આ તે બધાની થતી હોય છે. તો શિસ્તબદ્ધ રીતે આનંદથી ગાતા નાસ્તા કેવી રીતના જાય છે એ આપણે જોઈશું. એની રહેવા ખાવાની, ભોજન વગેરેની શું વ્યવસ્થા હોય છે, વેશભૂષા કેશભૂષા વગેરે જ્ઞાનેશ્વર મહારાજ અને તુકારામ મહારાજ એ બંનેની પાલખી જતી હોય છે, એટલે એ પાલખીમાં એમને ચરણ પાદુકા હોય છે અને બહુ સુંદર રીતે સજાવેલી એ પાલખી પણ આપણે જોઈ શકીશું. એમાં એ બધા જ્યાં જ્યાં રોકાય ત્યાં પછી આ જ્ઞાનેશ્વર મહારાજના ભક્તો તુકારામ મહારાજના દર્શન માટે જાય, તુકારામ મહારાજના જ્ઞાનેશ્વર અને બધે બંને એક ઠેકાણે ભેગા થતા પૂનામાં, ત્યાર પછી છેક પંઢરપુરમાં. એ આણંદીથી ને દેવુથી નીકળે પૂનામાં એ 1.5 દિવસનું રોકાણ હોય છે ત્યાં આગળ. તો એ બધું પણ જોઈશું. આ જે ઉર્જ ત્રિપુણ કરે છે એને મરાઠીમાં નામ કહેવામાં આવે છે, તો એ નામ ધારણ કરવું. અને પછી આ પ્રકારે જ્ઞાનેશ્વર મહારાજનું એક ઘોડો હોય છે અને એ ઘોડાનું પછી એ થાય છે એટલો ઝડપથી, એટલે ભગવાન જ્ઞાનેશ્વર મહારાજ એના ઉપર વિરાજિત છે એવી એમની શ્રદ્ધા હોય છે. એટલે ઘોડાના જ્યાં પગલાં પડે એ લોકો એની ચરણરજ માથા ઉપર ચડાવતા હોય છે, કારણ કે જ્ઞાનેશ્વર મહારાજ એ પણ આમાં જોવા મળશે. અને છેલ્લા મુકામથી તુકારામ મહારાજ જ્યારે ગયા ત્યારે જે છેલ્લું ગામ છે ત્યાંથી એમને મંદિરનો કલશ દેખાયો, એટલે તુકારામ મહારાજ દોડતા ગયા છે પંઢરપુર. અને એટલા માટે આજે પણ એ ગામથી બધા લોકો દોડતા જાય છે, એ પણ જોવા મળશે. એટલું બધું ભગવાનને મળવાની એમની ઉત્કંઠા હોય છે, એ પણ આપણે આ રીતે જોઈશું. એક વસ્તુ એવી છે કે આ થોડી કમેન્ટ્રી છે એ મરાઠીમાં છે, પણ આટલું મેં કહ્યા પછી તમને સમજમાં આવશે. તો બરોડામાં એક સંસ્કાર મંડળ નામની સંસ્થા છે જેની હું પણ સભ્ય છું. ડૉક્ટર ફુટભરે પણ છે, જે એના હવે પણ છે, આપણા ટ્રસ્ટી પણ છે, અમે લોકો સાથે હતા. તો એ બાળકો રોજ ત્યાં જતા હોય છે, એ લોકો આજે આપણને એ કરશે. એમના જે સંચાલકો છે અને બાળકોએ ખૂબ મહેનત કરી છે, ખૂબ મહેનત કરી છે, એટલે તમને બધાને ખૂબ ખૂબ આનંદ આવશે. એટલે અને પછી આપણા બાળકો છે અધ્યાત્મ વિદ્યાંગીના, એમનો એક નાનકડો પ્રોગ્રામ થશે. હું ખૂબ ખૂબ બધાનો આભાર પહેલેથી જ માનું છું. આવો યા, હવે પડદા ઉગડા. કર્મકાંડાંચા બળીવાર ન માજવતા ભક્તિ કશી કરાવી હે મી સમાજાલા શીખવે. સગુણ ભક્તિચા મહિમા વર્તમાન કાળા ઉમગલા કે મગ ભવિષ્ય કાળાચ્યા શાંતિસાઠી તુષ્ટીસાઠી પરમેશ્વરાચં અનન્ય ભાવે સ્મરણ કરણ્યાસાઠી मी संजीवन समाधि घेन आणि जोपर्यंत माणसाला वेदना आहेत तोपर्यंत मी या समाधीतही जिवंत राहीन. ज्ञानाचा सागर आणि साक्षात कैवल्याचा पुतळा असलेल्या अशा माऊलींनी संजीवन समाधी घेतली. या घटनेलाही 700 अधिक वर्ष लोटली आहेत, पण खऱ्या भक्ताला आजही त्या समाधीपाशी ऐकू येतो ओंकाराचा हुंकार. मनाला प्रोत्साहित करतो अबीर गुलाल आणि तुळशीचा दरवळ.
तर असे आनंदाचे निधान गवसलेले भक्त अनवाणी पावलांनी वाटेत समतेचा भाव पेरीत दरवर्षी पांडुरंगाच्या ओढीनं आषाढी आणि कार्तिकी एकादशीला वारीतून पंढरपुरी जात असतात. गजर माऊलीचा गजर, गजर माऊलीचा गजर. Oh, 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 oh
पाहता पाहता भक्तीची ही अलौकिक इंद्रायणी दुथडी भरून वाहू लागते. तर मंडळी, माऊलींच्या गजरात आणि विठ्ठल नामात दंग झालेले लाखो वारकरी मोठ्या शिस्तीनं विटेवर उभ्या असलेल्या त्या परब्रह्माचं दर्शन घेण्यासाठी आसुसलेले असतात. तर दिंडीची ही परंपरा आजही अव्याहत चालूच आहे आणि ती अजूनही अशीच चालू राहील. નાશ કરતા હતા એમને માટે છે. હા, તિકડ બહાર જા, તિકડ બહાર જા. બાકી જ્યાં લોકોની રહેજાત ભાગ કેટલા હતા સગા, બધા નાના છોકરો આવી જાય. બીજી ચોકલેટ જો, ચોકલેટનો ડબ્બો નહીં આવ, ચોકલેટનો ડબ્બો, એ ચૂચી ચોકલેટ. એ પહેલાં મોટી આપી હતી ને, પહેલાં અને પહેલાંમાં નહીં આપી હતી, એટલી બધી છે ને. આ નાના છોકરાઓને મોટું વધારે છે. હા, વેરી ગુડ. આવું આવું હવે બધા જે લોકોએ વારીમાં ભાગ લીધેલો એ બધા લોકો આવશે વારા ફરતી. પેલી છોકરીઓ તે વ્હાઈટ ડ્રેસમાં છે બધા. હવે એમને આ આપવાનું છે. શુચી, પેલું રૂમાલ વાલો ક્યાં છે? બેગ એ લઈ. હા, ના તારે નહીં. આવ મોઠે, જ્યાં મુલાની ભાગ ઘેટલો હતો ને તે આદિ એટલી બસ. અહીંયા તું સર. હા, આ સ્વામીજી સંસ્કાર મંડળના જોની મોટી છોકરીઓ છે. હા, ખરેખર બહુ સુંદર. એ લોકો એમની સાથે જોડાયેલા રહે છે, એ બહુ મોટી વસ્તુ છે. આ બહાર નીકળ્યા પછી પણ બધા નોકરી કરતા હશે, કંઈ કંઈક કાંઈ કાંઈ કરતા. તમે શીખતા હતા કે? અચ્છા, પણ કરે છે, શીખે છે પણ ઘણા બધા. છાન, ખૂબ છાન. હા, કેટલા દિવસથી? અને તે કુઠે ફડનીસ કુઠે તું? અચ્છા, ઓકે. પેલું ટોવેલ વાળું અને પેલું પણ, પેલી એક પેકેટ મને સમજી. આ એની એ છે, ડાન્સ માસ્ટર છે રિદ્ધિ ફડનીસ. આ એમની ડાન્સ માસ્ટર છે, એને આપીશું. હા હા હા, એ તે દિલે. હા, એ દિલે. ઓકે, હરિઓમ. ખૂબ છાન. એટલે આટલો સમય રોજ રાત્રે 10-12 વાગ્યા સુધી એ લોકો પ્રેક્ટિસ કરતા હતા. હા, ત્યાં. હા, બધું એ જે એકચ્યુઅલી કરે છે એ બધું બહુ સુંદર ખરેખર. સ્વામીજીને હવે કેમ બોલવાનું? બધા એ તો બહુ અજબ કહેવાય.
આવી ગયા. અત્યાર મોઠે દૂસરે કોણ બાકી હતા એમને તો આપણે સ્વામીજી પ્રસાદ જ આપશે ને. કલ્પના થઈ અત્યા કોણ દૂસરે મોઠ્યા પૈકી કોણ રહેલે ચાલે. અચ્છા હા બસ આજે મુખ્ય લોકોએ ભાગ લીધેલો ને એમને આ લોકો સમજી આ બધા બેન આ લોકો હા કેટલા છે મને હા તો આપણી છોકરીઓ પણ હા તો આપો બધા બહેનોને આપો. આપે છે ને. અચ્છા હા આગળના તો હમણાં આજે જ આવ્યા છે. ગીતા અમારી પડોશી છે. આપણા પુસ્તકો ઉપરથી કીર્તન કરે છે હા બેન. હા સરસ બધું વાંચન ને બધું કરે છે. હા હવે આપણી આપણી છોકરીઓને આપો. સરસ ગાયું તમે લોકો. હા સરસ. ગુજરાતીમાં કહે કે ભાઈ પ્રથમ પહેલા મસ્તક મૂકી વળતી લેવું નામ જોને. હરિનો માર્ગ છે શુરાનો નહીં કાયરનો કામ જોને. તો સુરવીરતા જોવામાં આવી ભક્તિની સાથે સુરવીરતા જોવામાં આવી એ લોકોનું ખૂબ જ ઉત્સાહ પ્રેરક અને ભક્તિ પ્રેરક આખું આ તમારું પ્રસ્તાવના હતી બહુ સુંદર થયો. અને આ બધા તમારી બધી દીકરીઓ જેમણે સુંદર પરફોર્મન્સ કર્યો એ લોકોનું પણ જે નિષ્ઠા જોઈએ એ લોકો ઉત્સાહ જોઈએ અને એ લોકોની ભક્તિ અને શ્રદ્ધા જોઈને ખૂબ આનંદ થાય છે કે તમે કેવું સુંદર કાર્ય કરી રહ્યા છો કે આવા 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 બધા નાગરિકો અને ભક્તો તમે ઉત્પન્ન કરી રહ્યા છો એ બહુ મહત્ત્વની વાત છે. અને માતાજી કહે છે કે આ એકવાર આવ્યા પછી સર ચાલુ રહે છે તમારી સાથે જોડાયેલા રહે છે. ટૂંકમાં એકવાર બહાર ગયા પછી પણ એ લોકો જોડાયેલા રહે છે એ તમારી મોટી સિદ્ધિ છે કે કંઈક તમે એમને આપો છો. હમણાં દુબઈ જઈ આવ્યા ત્યાં આગળ આ લોકો જે ગયા છે એ લોકો બાલ વિહાર ત્યાં ચલાવે છે દુબઈના છોકરાઓ અને ત્યાંના પેરેન્ટ્સ કેટલા એમનાથી ઇન્ફ્લુઅન્સ થયા એ બધી વાત એમને વાત કરી છે મને. બસ તમે ખૂબ અભિનંદન ખૂબ આશીર્વાદ સુંદર સુંદર તમારું કામ આગળ વધ્યા જ કરો. આ તો ભગવાનની બહુ મોટી સેવા છે અને દ્વારા દેશની સેવા છે આપણા ધર્મની સેવા છે બધાની સેવા છે બહુ મોટી વસ્તુ છે. અમને તો બહુ જોઈએ એટલા આશીર્વાદ આપીએ ને આશીર્વાદ જ જોઈએ બસ આશીર્વાદની જરૂર છે. અમને ચેક આપીએ છીએ મીડિયા જ એક કવર નહીં એક કવર એમ ત્યાં એક સર્ટિફિકેટની સાથે ખાસ થયું લઈને.